सहजानंद स्वामी महाराज स्वामी नारायण भगवान जय। आज ने आपड़ी भाषी सत्संग सभा अंतर्गत शाक उत्सव बे वस्तु भेगी थई छे, एक शाक उत्सव अने बीजी सभा। फूल से फूलनी अंदर सुगंध होय तो फूलनी किंमत कहेवाय। फूल अलग होय अने सुगंध अलग होय तो एनी कोई वेल्यू नहीं, एनी बजार डाउंड નીચે બેસી જાય। એટલે આજનું આપણું બે ભેગું છે। શ્રીજી મહારાજે ભવિષ્યના ભક્તજનો કેવી રીતે સત્સંગ અને સમરણ કરી શકે એ હેતુને લઈ અને શ્રીજી મહારાજે ઉત્સવ કર્યા છે। એ સમયના જે હરિભક્તો હતા એને કોઈ જરૂર નહોતી, આજ આપણે એ વસ્તુની જરૂર છે। એટલે આગળના વક્તાઓએ ખૂબ કીધું, રીંગણાનું દ્રષ્ટાંત દીધું, રીંગણું છે એ ખુમારીવાળું છે। એમ આજની સભાની અંદર બધા ભક્તજનો ખુમારીવાળા છે, કદાચી થોડી ઓછી હોય તો થોડો આપણે જુસ્સો લઈ આવવાનો। હું ક્યાં સમાજનો સૌ, મારા ગુરુ કોણ છે અને મારા ઈષ્ટદેવ કોણ? ખાલી રીંગણાને ખુમારી આપણે નહીં, રીંગણાથી બેસ બનવાનું? બોલો, શાક છે રીંગણાને ગમે એમ કાપે તો એ સતોય બોલતું નથી। બોલો, ઊભો કાપી નાખે, આડો કાપે, ત્રાહું જેમ ફાવે એમ રીંગણાને સુધારે છે, છતાં એ બોલતું નથી। તો આપણે જરા કામ થાય ને તો રાતા પીળા મૂંડ્યા થવા કા? થોડોક માનવ ધારી ન થાય ને તો એ આપણે લાલ કાંટો બતાવી, તો રીંગણાની કિંમત છે, આપણી કિંમત નથી। આજની તારીખની અંદર જે માલકર સાહેબે માગ્યું કે અમારા શત્રુ એને આશા કરજો, આવો એક પાત્ર આપણા ગુરુ મહારાજ જોગી સ્વામી આચાર્ય મહારાજ શ્રી નરેન્દ્ર પ્રસાદ એ ગાદી નિશ્ચિંત વડતાલ નિશ કમિટી સ્કીમ સુધારી, તે પછી ગઢડા અને જૂનાગઢ જૂનાગઢની સ્કીમ, એને વિશે મહારાજનું મહાત્મા ઘટાડવું આ એ લોકો પગલાં લેવાની તૈયારી। સ્વામી કે જો મહારાજ શ્રી ગુરુકુળમાં આવીને દર્શન થઈ જાય તો એનું કંઈક સ્થાન રહે, એ તો બધાને ખબર છે, સાધુ કરવાતાને અટકાવી દીધું હતું। જ્યારે આપણે પહેલાં વહેલા પીપલાણા મંદિર છે એ આપણે સરકારમાં નોંધાયું, પહેલાં એને હોય પૂતું, પણ 3 વર્ષ સુધી એને કાંઈ હલાવ્યું નહીં, પછી સ્વામીએ સ્વતંત્ર રીતે ચેરિટી કમિશનને હોપ્યો, એની અંદર એને દાવો કર્યો અને એને પછી પગલાં શું લીધા કે સાધુ નહીં કરવાના। સાધુ માટે કોઈ હથિયાર હોય તો એક સાધુ ન કરી દે એટલે પૂરું, એ આગળ વધે નહીં પછી એનો વંશ। અત્યારે છે ને ગર્ભપાત, એ આગળ વધવા ન દેવાને, એ હથિયાર મહારાજે આપ્યું।
छता स्वामीए पोते ये कार्य ने सहन कर्यो। बीजा द्वारा स्वामी कीधु अहीं आवी जाय तो एनु थोड़ो स्थान रहे, पण कर्ममां हवनी पाछळ न आव्या। आपणे कहेवानुं शुं छे? शुं बटुकभाई માલકર સાહેબે માગ્યું શત્રુનો અસા કરજો, તા સ્વામીએ હું કીધું બોલો? હામે પક્ષ છે એનો સ્વામી હામેથી હિત કર્યું છે બોલો, નકર આપણે હોય તો શું કરીએ? વાતરી નાખી કા? સમય આવ્યો જી, તાણો આવે તો ઉભો ઉભો વાતરી નાખી, ગમે એમ કરી જો સહન કરે એ સાધુ, સહન ન કરે અને વેર વારે એનું નામ કહેવાય સંસારી સત્સંગી નહીં, હો ધ્યાન રાખજો। આ સૂત્ર સ્વામી લખ્યું છે સાક્ષાત સવિતાની અંદર, સહન કરે એ સાધુ, સહન ન કરે અને વેર વાળે એ સંસારી, સંસારી છે ને એ વેર વાળે, સત્સંગી ન વાળે। સીધું મહારાજના વખતમાં જો અત્યારે જુઓ બધાએ સહન કર્યું છે, જો ભગવાન સ્વામિનારાયણ એને સહન કર્યું છે બોલો। એટલે શાક ઉત્સવ એના માધ્યમની અંદર આપણે પણ રીંગણું જેમ ખુમારી એમ આપણો જે સંપ્રદાય, આપણો સમાજ, આપણી જોગી કોણ થઈ એને આપણે એક ખુમારી થવી જોઈએ। સિંહ 200 એક જ વર્ષ, એક જ સિંહ હોય ને તો બસતી પડે, એટલે આપણે એ આપણો જુસ્સો લેવાનો છે। મારા ઈષ્ટદેવ કોણ, મારા ગુરુ કોણ અને મારો કુળ કોણ, અને ક્યાં ગોત્રનો હું છું, ક્યાં ખોળામાં હું ઉછરું છું, કેનો હું ધારણ રહ્યો છું, આ આપણને ખુમારી હોવી જોઈએ। જ્યાં આવે એને લપટી જવાય એ તો પેસોટી કહેવાય, જૂના વખતના છે ને, પેટમાં પેસોટી થઈ હોય ને ઘડીક આમ જાય ઘડીક આમ જાય, થિયતા એની બસ એક નિષ્ઠા એક પ્રતિષ્ઠા। જ્યાં નિષ્ઠા ને પ્રતિષ્ઠા થવાની, એ જ આપણો વિજય થવાનો છે। સ્વામી કહેતા નોકર હોય એને દુકાનમાં 20 વર્ષ કામ કરે ને તો કોક દી શેઠ કામ કરી દે, પણ વરમાં મીંદડીને બસાને ઘોડે હાથ ઘર ફેરવે તો શેઠનો વિશ્વાસ ના હોય એને। મીંદડીને બસા છે ને, શું સંધુભાઈ, એ હાથ ઘર ફેરવે ને તો આંખી ઉઘડે, એમ એવા હોય ને તે સારું કર સ્વામી નારાયણ જા દોડ તોડ આવે ને હળી મૂકવાનો। નિષ્ઠા એક કર્તવ્ય છે આપણું, જુસ્સો હોય આપણે જો કોઈ એમ કે તમારા ગુરુ કોણ, તમે જોગી સ્વામી, એ અમારો પરિવાર છે, એ સમાજના અમે છીએ બસ, એક વાર તમે કહી દો પણ બીજી વાર કોઈ દી પડખે કોઈ ન ચડે, નકર સીટલા ભર્યા જ કરે, સીટલા ભર્યા જ કરે, જ્યાં જેને જેને હોય ને ઘડીક આમ થાય ઘડીક આમ ઘડીક આમ, ન કરવાની વાતો કર્યા કરે, પણ એક જ વાર એને તમે કહી દો એટલે કાન હોય કે આકરી નીકળી જાય, પછી આપણે કોઈ લોહી પીએ જ નહીં, શાંતિથી ભજન કરવાનું। આ બધા બેઠા છે ઉપર નિશ્ચિત સભાવાળા, તમામ ભક્તોને યાદ રાખજો, ઉપલી સભાવાળા એ પણ અને નિશ્ચલી સભાવાળા, નિષ્ઠા હશે તો જ કામ થવાનું છે, બાકી ગમે એટલી માળા ફેરવશો, ગમે એટલા દંડવત કરશો, ગમે એટલું કરશો, પણ નિષ્ઠા નહીં હોય તો કોઈ તમારી પાસે વેલ્યુ નથી, તમારી વિચાર ડાઉન છે ડાઉન છે અને ડાઉન, માથો મૂકે એ માલ કાઢે કહેવત છે ને, જે માથો મૂકે ને એ માલ કાઢે, દરિયામાં ડૂબકી મારે ને
એ તળિયે જાય અને મુઠ્ઠી ભરી લઈ આવે તો હાથ પેઢી સુધી ખાય. કેટલી પેઢી? ખાલી મુઠ્ઠી ભરીને લઈ આવે ને તોય, પણ દરિયામાં ડબકી તો મારવી પડે ને. કેવજી એમ સમાજ સત્સંગ આપણા નિયમ આપણા ધર્મ આપણી ખુમારી એના વિશે આપણે નિષ્ઠા છે અને વધારે નથી એમ નથી કહેતો. કદાચ કોઈમાં થોડું પંચર હોય તો હાંધી દેજો મહેરબાની કરીને, કદાચ ફટાક્યો થઈ ગયો હોય તો તમે ટૂંક બડાવી નાખજો. ફટાક્યો થયો ને તો એમાં પંચર ન થાય, બરાબર ને? ફટાક્યો થયો ને તો એમાં આપણે પંચર ન થાય મહેરબાની કરીને. તો આખો ટ્યુબ છે એને બદલાવી નાખવાનું. કદાચ ટાયર ડામ થઈ ગયું હોય તો બે એના બદલાવી નાખવાના. સમજ્યા પણ ને કે નહીં? અધ્યાત્મ માર્ગમાં લેજો, ટાયરમાં નહીં લઈ જતા મોટરનું. નિષ્ઠામાં આશ્રમમાં એમાં આપણે રાખવું છે. આ બાકી શાકું શું જે ભાઈ તરફથી છે એ એક મુસલમાન હતા, મુસલમાન એક ઘીરે ગયા, બહુ કમ્પ્લીટ માણસ, બહુ સરસ. ઘરની અંદર ઘઉં હતા, ઘઉં એક દાણો લીધો, બે કાપ્યા અડધા કર્યા, પછી ત્રણ ચાર જણા હતા ને એને કીધું શું છે ઘઉં અડધો છે ના ઢગલામાં નાખ્યો, પછી એને અડધો ભાગ પડાવ્યો. ઓલો પાંચ જણા હતા ને એને સાક્ષીમાં રાખ્યા. શું? પાંચ જણા હતા એને સાક્ષીમાં રાખ્યા, જો અડધો દાણો નાખું છે ને હા બરાબર, તો પછી એને એમ જ અડધો ભાગ પડાવ્યો. શું કેવું કપડીને? એમ આજના ઉત્સવની અંદર જે ભક્તજનો સેવા કરી છે અને જેને ઈશ્વર આપ્યું હોય તો આપજો, ન આપ્યું હોય તો મારે જવા બાવા થઈને ફરજો. કારણ અમારી પાસે કાંઈ નથી, નાડી નફો ખીસો કાંઈ નથી. કીધો શું કીધું ખબરીને? જોતો હોય તો આપજો બસ, ના જોતો હોય તો કાંઈ નહીં. લેવાની આશા નથી, પરંતુ ભગવાનના ભક્તને જમાડવાનો મહિમા છે. પાંડવોએ યજ્ઞ કર્યો, શ્રીજી મહારાજ લખ્યું એક ભગવાનનો ભક્ત જમે તો આખું બ્રહ્માંડ જમી જાય. આપણે પીપલાણાની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ એ પ્રસંગે સ્વામી બોમ્બે ગયા, મોહન એસ મીઠાઈવાળા, એને સ્વામીએ કીધું કે તમારા ઉત્સવમાં એક મનું આપવાનું છે, એટલે 500 રૂપિયાને કીધા. પછી ઓલો બ્રહ્મચારી હતો ને આરતી ઉતારતો હતો, એટલે હું તે નોંધાયું. હા અરે ખાવ સ્વામી કે કાંઈ ને કાંઈ મીઠું દેજે, બીજું કાંઈ નહીં, બીજું કાંઈ નહીં. પછી એ લોકોએ બટેટા આપ્યા, આખા ઉત્સવની અંદર જે જોઈએ. એટલે બ્રહ્મચારીએ કીધું આ સાવ મોટા પુરુષ છે અને ઉત્સવ આવ્યો છે, માગે છે ખાલી 500 રૂપિયા, એક વસ્તુ આપી દે કે પછી ચાલો બટેટા જેટલા જોઈએ એ બટેટા આપણા તરફથી. મોહનલાલ એસ મીઠાઈવાળા, હે બોમ્બઈ. એટલે ખબર પડે ને, જોતો હોય તો આપજો, એક ભગવાનનો ભક્ત જમે તો કામ થઈ જાય. હે લેવા માટે નથી, તમારી પૈસાની શુદ્ધિ માટે છે. નિયમ પાળવાથી ઇન્દ્રિયોની શુદ્ધિ થાય, મહિમા સમજવાથી અંતઃકરણની શુદ્ધિ થાય અને નિશ્ચયથી જીવની શુદ્ધિ થાય. એમ પૈસાની શુદ્ધિ છે આવા સારા કાર્યમાં વાપરવાથી થાય. હા ખાલી માળા ફેરવાથી ન થાય, માળા ફેરવાથી આપણું મન પવિત્ર થાય. હા ખબર પડે ને, જેટલો ભગવાનનો નિશ્ચય એટલો જીવ પવિત્ર, જેટલું મહિમા સમજાય એટલો આપણો અંતઃકરણ પવિત્ર,
જેટલા નિયમ પાળી એટલો આપણા ઇન્દ્રિયો નિયમમાં. શ્રીજી મહારાજે આ કાર્ય વચનાબદ્ધ કાર્યાણીના પહેલામાં લખ્યું છે. ઇન્દ્રિયોમાં વિશે કેને કહેવાય? અંતઃકરણમાં અને જીવમાં. કે ઠેકાણે લખ્યું તમે બતાવું છું? કાર્યાણીને પહેલામાં લખ્યું છે. ઇન્દ્રિયોમાં નિશ્ચય, અંતઃકરણમાં અને જીવમાં. એટલે આજના અવસરનો દિવસ ખૂબ ખૂબ ભક્તજનો આવ્યા છે. આ ઉત્સવ શ્રીજી મહારાજનો છે અને આપણી સભા છે એ સ્વામી બાપાની છે. કારણ કે શાક ઉત્સવનો મહિમા બહુ, એટલે એનાથી શું પવિત્ર થાય ખબર પડી? આપણું અંતઃકરણ. અને સત્સંગ સભા છે એનો મહિમા સમજાય તો આપણા જીવમાં પવિત્રતા થાય. શાક ઉત્સવ અને સત્સંગ સભા આટલો થોડો ડિફરન્સ રહે છે. શું પરસોત્તભાઈ પીઓ સોટલિયા, આપણી સત્સંગ સભા છે ને 30 વર્ષ ચાલે છે જો, તો શાક ઉત્સવ આવ્યા છે, ઘણા ભક્તો છે, આપણા શિર સાટે છે. એ મહાનવાસક છે, પણ જ્ઞાનવાસક જો હોય તો આપણી સત્સંગ સભા છે. શાક ઉત્સવ, રાસ ઉત્સવ, જ્ઞાન ઉત્સવ, ફૂલદલ ઉત્સવ, આ ઘણા પ્રકારના ઉત્સવ છે. રાસ રમી ગયા ને તો રાસ ઉત્સવ કહેવાય. જો એ બાળકો આપણને એની કાલી કેલી વાતીમાં આપણને રાજી કર્યા. બોલો, એમાં અનેક પ્રકારના ઉત્સવ છે. શું હરિભાઈ પોરબંદર આપે ગયા તે વાત કરી તે આવ્યા. હવે દરેક સભામાં જેમ બને સાલું કરી દેવાનું. 3 વર્ષ પહેલા કીધું, 1 વર્ષ હાલ્યો, પાછું પાછું 1 વર્ષ બંધ થઈ ગયું. પોરબંદરથી રાજકોટ મહિનામાં 3 વાર જવું હોય ને તો જાય, કારણ કે સાઢુભાઈ રહ્યો એટલે મજા એ આવે. નહીં, આપણે નજીકનો સંબંધ છે ને એટલે થોડો આપણે કહેવાય, બાકી કોઈને કહેવાય કેવજી. એટલે કહેવાનું એ છે કે જેટલું હગાવાલાનું મહાત્મા છે ને એટલું આપણી સત્સંગ સભાનું નથી. એમ બોલું 3 ફેરો જવું પડે મહિનામાં, તો પોરબંદરથી રાજકોટ 3 વાર જાય, કદાચ જવું પડે તો. એટલે વાલા ભક્તજનો, ખૂબ ખૂબ ઉત્સવની અંદર ખૂબ ખૂબ વાતો થઈ. આપણા જીવનની અંદર થોડુંક ઉતારીએ. ખાધું, ખાધા પછી પાસન થયું તો ખાધું કહેવાય. એમ સત્સંગમાં આવ્યા પછી આપણામાં થોડી જાગૃતિ આવવી જોઈએ. નિયમ, ધર્મ, નિષ્ઠા, ઉપાસના, એના વિશે થોડી થોડી જાગૃતિ આવી હોય તો આપણે સભામાં આવ્યા તો આપણને એટલું પાસન થયું. ખાવું એ મહત્વ નથી, પરંતુ ખાધા પછી પાસન થાય ને એ મહત્વ છે. બાકી તો હવ ઝાપટે છે, ઝાપટું ખબર પડે ને. જણો શબ્દ બધાય ભગવાનને સંભાળીને જમીએ તો ઠાકોર જમાડ્યા કહેવાય. સ્વામી કે ભગવાનને ભૂલીને કરીએ તો ઝાપટ્યું કહેવાય. તો ઝાપટ્યું કહેવાય, ઓલું ઠાકોર જમાડ્યા કહેવાય. બોલો, એની વસ્તુ છે, એમાં ભગવાનનો સંબંધ થાય તો એની વસ્તુ નિર્ગુણ થઈ જાય અને કિંમતે વાળી થઈ જાય. બોલો, સત્યનારાયણ એની કથા બિહારે, એમાં રવો, ઘી, ખાંડ બધું હોય. ભગવાનને થાળ ધર્યા પછી આંખે અડાડે, માથે સણે પસે ખાય, અને જો વેવાય આવ્યો હોય અને એવું કરવા બેસે તો શું થાય? તો એમાં હું ખાંડ છે, લોટ, ઘી એ જ છે, રવો છે. હા સંધુભાઈ, વેવાય આવ્યો હોય એમાંથી કોળીઓ લઈ પછી આંખે અડાડે, માથે અસડાવે, તો વેવાય કહું કે આ હું ડગલી ખરી ગઈ લાગે ગા. એને ભગવાનનો સંબંધ થયો નથી માટે આંખે ન ચડાવાય, અને જેને ભગવાનનો સંબંધ થયો હોય એને આપણે મસ્તક નમાવાય, એ વસ્તુ આપણે માથે ચડાવીએ. બોલો, ફૂલનો હાર છે
એ આપણે આંખે અડાડશું, બગીચામાં જાઓ ત્યારે સીધ નાખે, બરાબર ને? ગમે એવું ફૂલ હોય છે પછી આપણે થોડો આમ આંખે અડાડશું, પ્રસાદી થોડું છે ત્યાં, અને ત્યાં ભગવાન થોડો સાંભળે ભાઈ કયો ચાલો સાંભળે કયોજી. જે ઠેકાણે મનોમય શક્કરને ધારક કુંઠી થાય નિમિક્ષાણ ક્ષેત્ર, એ છે ભગવાન સાંભળી એ ઠેકાણે. હં, બાકી હે આમ ઇન્દ્રિયો થઈ થઈ કરતા હોય હં, ત્યાં ભગવાન થોડો સાંભળે. એટલે આપણે કહેવાનું છે કે જેને ભગવાનનો સંબંધ છે ને એની કિંમત છે, જેને ભગવાનનો સંબંધ નથી એને આ દુનિયામાં કોઈ કિંમત નથી. હં, સંબંધ ક્યારે થયો કહેવાય? તો આપણા ઈષ્ટદેવ, આપણા ગુરુ, આપણા વડીલ, આપણા મા બાપ એની જેટલી આપણી આજ્ઞા પાડી એટલો આપણે સંબંધ. કોઈ વ્યસન ન હોય, અત્યારે તો બહુ સરાફી થઈ ગયા એટલે બહુ દેખાય નહીં. પહેલાં તમાકુ ખાતા ને અહીં મૂકતા એટલે હોઠ કાળા થતા, હવે સીધું મોઢા મૂકી દે પત્તીકડું એટલે હોઠ કાળા થાય જ નહીં. આ સુધારો કહેવાય ને કા? આ 5 વર્ષથી બધું બદલી ગયું છે. અમે ગામડામાં જઈને એટલે ખબર પડી જાય, હોઠ કાળા હોય ને એટલે પૂછવું ન પડે. હવે એ થઈ રહ્યું, પરમાર એક પત્તીકડું લઈ અને મોઢા મૂકી દે જીભમાંથી, બસ જોયું ફેશન. વ્યસનની ફેશન ના, ભગવાન ભજવાની નહીં, મોક્ષ કરવાની નહીં, એમાં કાંઈ નહીં, સુધારો નહીં કા? આમાં જ કરવાનો સુધારો કા? સારું ઠીક ચાલુ. દરેક ભક્તોને જય સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજ.